ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, ચાલો આજે આપણે આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 116 ઉપર જુઓ, તેના વજનથી બમણો. ચલો જોવો જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં. તેના વજનથી બમણું, બમણું એટલે કે ડબલ ગણું, બે ગણું. ભાટીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે ભાટી તે દિવસે જન્મી હતી. તેઓ ભાટીના વજન કરતા બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વચ્ચે વહેંચે છે. તો ભાટીના માતા પિતા એટલે કે મમ્મી પપ્પા સ્વાતંત્ર્ય દિન એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણી કંઈક અલગ રીતે કરે છે. શા માટે અલગ રીતે કરે છે? કારણ કે તે દિવસે ભાટીનો જન્મ થયો હતો. તેઓ ભાટીના માતા પિતા ભાટીનું જેટલું વજન હોય છે તેના કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોમાં વહેંચે છે. જ્યારે ભાટી જન્મી ત્યારે તે 3 કિલોગ્રામની હતી. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભાટીની ઉંમર 5 વર્ષ છે. અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે. જ્યારે ભાટી જન્મી હતી ત્યારે તેનું વજન 3 કિલોગ્રામ હતું. તો તેના માતા પિતાએ કેટલી મીઠાઈ વહેંચી હશે? 3નું ડબલ ગણું, બમણા કરો, જોઈએ કેટલી વહેંચી હશે. હા, 6 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હશે, બરાબર ને? તો આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભાટીની ઉંમર કેટલી છે? 5 વર્ષ છે. અત્યારે તેનું વજન કેટલા કિલોગ્રામ છે? 28 કિલોગ્રામ છે. તો કેટલી મીઠાઈ વહેંચશે તેના માતા પિતા? 56 કિલોગ્રામ મીઠાઈ વહેંચશે, કેમ કે તેના માતા પિતા ભાટીનું જેટલું વજન હોય છે એ વજનનું બમણું કરીને તેઓ શું ખરીદે છે? મીઠાઈ ખરીદે છે. તો કેટલી મીઠાઈ વહેંચશે એના માતા પિતા? 56 કિલોગ્રામ મીઠાઈ વહેંચશે, બરાબર ને? ભાટીના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થા વિશે અનુમાન કરો. ભાટીનું વજન, કોનું વજન? ભાટીનું વજન. એના મમ્મી પપ્પા દરેક સ્વાતંત્ર્ય દિને એટલે કે 15મી ઓગસ્ટે જે મીઠાઈ વેચે છે એના જથ્થા વિશેનું આપણે અહીંયા અનુમાન કરવાનું છે. અહીં આપણને કોષ્ટક આપેલું છે. શું કરે છે ભાટીના મમ્મી પપ્પા સ્વાતંત્ર્ય દિને? ભાટીના વજન, જેટલું ભાટીનું વજન છે એની ડબલ ગણી કરીને મીઠાઈ વેચે છે, એટલે કે અલગ રીતે ભાટીના જન્મદિવસની ઉજવણી તેઓ કરે છે, બરાબર? તો ચાલો, તો અહીં કોષ્ટક આપણને આપેલું છે. ભાટીની ઉંમર, ભાટીનું વજન, મીઠાઈનો જથ્થો, બરાબર? તો અહીંયા ભાટીની ઉંમર આપેલી છે, ભાટીનું વજન પણ આપેલું છે, મીઠાઈનો જથ્થો જે આપણે શોધવાનો છે એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે, બરાબર? ચાલો તો જુઓ, જન્મ સમયે ભાટીનું વજન કેટલું હતું? 3 કિલોગ્રામ. તો એના મમ્મી પપ્પા શું કરે છે? ડબલ ગણી મીઠાઈ વેચે છે, એટલે કે બમણી મીઠાઈ વેચે, બમણી એટલે કે ડબલ ગણી મીઠાઈ વેચે છે. 3 + 3 = 6 કિલોગ્રામ. કેટલી મીઠાઈ વેચે? 6 કિલોગ્રામ, બરાબર ને? આગળ જુઓ, 1 વર્ષની ઉંમર. જ્યારે ભાટીની 1 વર્ષની ઉંમર હતી ત્યારે ભાટીનું વજન કેટલા કિલોગ્રામ છે? કેટલા કિલોગ્રામ વજન હતું? 9 કિલોગ્રામ વજન. તો એના મમ્મી પપ્પાએ કેટલી મીઠાઈ વહેંચી હશે? બરાબર છે, 18 કિલોગ્રામ. તો આપણે મીઠાઈના જથ્થામાં લખશું 9 + 9 = 18 કિલોગ્રામ, બરાબર? આગળ જુઓ, 2 વર્ષની ઉંમર. જ્યારે ભાટીની 2 વર્ષની ઉંમર હતી ત્યારે ભાટીનું વજન 13 કિલોગ્રામ હતું. તો કેટલી મીઠાઈ વેચી હશે? બરાબર છે, 26 કિલોગ્રામ. 13 + 13 = 26 કિલોગ્રામ.
આગળ જુઓ, 3 વર્ષની ઉંમર, જ્યારે ભાટીની 3 વર્ષની ઉંમર હતી ત્યારે તેનું વજન 17 કિલોગ્રામ હતું. કેટલું વજન હતું? 17 કિલોગ્રામ. તો કેટલી મીઠાઈ વહેંચી હશે? 17ના ડબલ કરો, કરો જોઈએ, બરાબર છે 34 કિલોગ્રામ. અહીંયા આપણે લખશું 17 + 17 બરાબર 34 કિલોગ્રામ, બરાબર. આગળ જુઓ, 4 વર્ષની ઉંમર, જ્યારે ભાટીની 4 વર્ષની ઉંમર હતી ત્યારે ભાટીનું વજન કેટલું હતું? 22 કિલોગ્રામ. તો કેટલી મીઠાઈ વહેંચી? 44 કિલોગ્રામ, બરાબર છે 22 + 22 બરાબર 44 કિલોગ્રામ, બરાબર. આગળ જુઓ, 5 વર્ષની ઉંમર, જ્યારે ભાટીની 5 વર્ષની ઉંમર હતી ત્યારે ભાટીનું વજન હતું 28 કિલોગ્રામ. તો કેટલી મીઠાઈ વહેંચી હશે? 28ના બમણા કરો જોઈએ, એટલે કે ડબલ કરો, બરાબર છે 56 કિલોગ્રામ. અહીંયા આપણે લખશું મીઠાઈના જથ્થામાં 28 + 28 બરાબર 56 કિલોગ્રામ, બરાબર. સમજાઈ ગયું? શું કરવાનું છે અહીંયા આપણે? જેટલું ભાટીનું વજન છે એ વજનનું મીઠાઈમાં બમણું, એટલે કે ડબલ ગણી મીઠાઈ કરવાની છે. તો ભાટીના માતા પિતા એટલે કે એના મમ્મી પપ્પા શું કરે છે? ભાટીનું જેટલું વજન હોય એ વજનનું બમણું, એટલે કે ડબલ ગણું કરીને મીઠાઈ વેચે છે. ક્યારે? ભાટીના જન્મ દિવસે, બરાબર. સમજાઈ ગયું? તો ચાલો આગળ જોઈએ. ચલો જુઓ, સૂચના મુજબ કરો. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, બરાબર. કોષ્ટકમાં આપણને વજન આપેલું છે. આ વજનનું આપણે અહીં 2 ગણું એટલે કે ડબલ ગણું કરીને લખવાનું છે, અને અહીં આપણે આ જ વજનનું અડધું કરીને અહીં લખવાનું છે, બરાબર. તો જુઓ, 1 નંબર 10 કિલોગ્રામ વજન છે, બરાબર. તો એનું 2 ગણું એટલે કે ડબલ કરો તો કેટલું થશે? 20 કિલોગ્રામ, બરાબર. આપણે 10 કિલોગ્રામ ડબલ ગણું કર્યું એટલે 2 ગણું કર્યું તો કેટલું થયું? 20 કિલોગ્રામ. હવે આ 10 કિલોગ્રામનું અડધું કરો, કેટલું થશે? 5 કિલોગ્રામ, બરાબર. સમજી ગયા છો? આગળ 2 નંબર 100 કિલોગ્રામ. 100 કિલોગ્રામના 2 ગણું કરો. ચલો કરો જોઈએ કેટલું થશે. 200 કિલોગ્રામ, કેટલું થશે? 200 કિલોગ્રામ. હવે 100 કિલોગ્રામના અડધા કરો, કેટલા થશે? 50 કિલોગ્રામ, બરાબર છે. 3 નંબર 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામના ડબલ કરો, કેટલા થશે? 1 કિલોગ્રામનું 2 ગણું કરશો તો કેટલા થશે? 2 કિલોગ્રામ. 1 કિલોગ્રામનું અડધું કરો, કેટલું થશે? 500 ગ્રામ, બરાબર છે. તમારો જવાબ એકદમ સાચો છે. 4 નંબર 8 કિલોગ્રામ. 4 નંબર 8 કિલોગ્રામ ડબલ કરો. ચલો કરો જોઈએ. 8 કિલોગ્રામનું 2 ગણું કેટલું થશે? 16 કિલોગ્રામ. કેટલું વજન થશે? 16 કિલોગ્રામ. અને 8 કિલોગ્રામનું અડધું કરીએ તો કેટલું થાય? 4 કિલોગ્રામ, બરાબર. તો જુઓ હવે આગળ 5 નંબર 500 ગ્રામ. ચાલો 500 ગ્રામનું 2 ગણું કરો, કેટલું થશે વજન? 2 ગણું કરશું તો 1 કિલોગ્રામ. કેટલું થશે? 1 કિલોગ્રામ, બરાબર. હવે 500 ગ્રામનું કેટલું વજન કરવાનું? અડધું કરવાનું. ચલો કરો જોઈએ. 500 ગ્રામનું અડધું કેટલું વજન થશે? બરાબર છે 250 ગ્રામ. કેટલું વજન થશે 500 ગ્રામનું અડધું? 250 ગ્રામ. સમજાઈ ગયું? તો અહીંયા ઘડી આપણે અહીં જે વજન આપેલું હતું એ વજનનું આપણે 2 ગણું પણ કર્યું, એટલે કે ડબલ પણ કર્યું, અને આ વજનનું આપણે શું કર્યું? અડધું પણ કર્યું. સમજાઈ ગયું? તો મિત્રો, તમારે 2 પ્રશ્નોના જવાબ શોધવાના છે. 1 નંબરનો પ્રશ્ન, તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ
અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય છે? ફરી એકવાર બોલું છું, તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય છે? બરાબર, આ જવાબ તમારે શોધવાનો છે. કોને પૂછવાનું? મમ્મી કે પપ્પાને. બીજો પ્રશ્ન છે, તમારા વજનનું અનુમાન કરો. ફરીથી બોલું છું, તમારા વજનનું અનુમાન કરો. આ જવાબ પણ તમારે શોધવાનો છે જાતે. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.